જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबन स्वागत करो। मित्रों आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों अत्यारे विघ्नहर्ता अपना घरे घरे विराजमान छे। आपणे एमनी सेवा चाकरी करीए छे, भगवाननी सेवा में मोदकनो प्रसाद, भगवाननी समयसर आरती, भगवान ने नवा नवा खेस धरावीए, भगवान ने नवा फेंटा धरावीए, बधुं सरस। હવે આ બધું ઘણા બધાના નસીબમાં નથી। ઘણા બધા એવા લોકો છે જે માંદા પડ્યા છે, માંદગી ભોગવી રહ્યા છે। કોઈ હોસ્પિટલમાં છે, કોઈ મરણ પથારીએ છે, કોઈ ઊભો નથી થઈ શકતા, કોઈ આંખ નથી ખોલી શકતું, કોઈ ભગવાનના દર્શન કરવા જઈ નથી શકતું। તો આવા લોકો માટે શું કરશું? तो मित्रों आवा लोको माटे एक बहुत सरस उपाय बताऊँ छू। आजनो चौक्कस रीते करजो। तमारू स्वजन जो मांदू हशे, आवी तकलीफों में हशे ने तेमांथी बहार निकली जशे, खरेखर कहूँ छू बहुत सरस फायदो थशे। आ माटे आ पूजा में मंगलवार दिवस तमारे पसंद करवानो छे, गणेश पूजा में। अने જે કંઈ બી તમે ભગવાન માટે પ્રસાદ બનાવો, મોદકનો પ્રસાદ જે તમે બનાવો છો ને, તો એ મોદક બનાવતી વખતે એમાં થોડુંક મધ ઉમેરજો। મધ એ મંગળ છે ને મંગળ એ માંદગીનો કારક છે। તો આ રીતે બનાવેલો તમારી તાકાત પ્રમાણે પાસેર, સવા શેર, સવા કિલો, તમને જે યોગ્ય છે તે, તમારા ગજવાની તાકાત, તમારી આર્થિક જે હાલત છે તેને અનુરૂપ તમે તમારો મનગમતો પ્રસાદ નક્કી કરો અને એ પ્રમાણે કરો। મેં કીધું ને 125 ગ્રામથી પણ ભગવાન રાજી છે અને 125 કિલોથી પણ ભગવાન રાજી છે। તો તમને એમ લાગે કે મારે આ છે, પણ 125ની માત્રામાં તમારે આ વસ્તુ લેવાની છે। અને જ્યારે બી તમે એ મોદક તમે બનાવો તેમાં 1 ચમચી મધ ઉમેરજો। હવે આ તમારા મોદક તૈયાર થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું। મંગળવારના દિવસે ગણેશ મંદિર અથવા આપણા અત્યારે જે ગણેશ સ્થાપન થયેલી છે બધી, એવી કોઈ સારા મંડપમાં જઈ અને આ મોદકનો પ્રસાદ તમે ભગવાનને ધરાવો। આ જ્યારે પ્રસાદ ધરાવો ને ત્યારે એની પર 11 દુર્વા અવશ્ય મૂકજો, ભગવાનનો મધવાળો મોદક એની પર 11 દુર્વા। આ પછી તમે ભગવાનની આરતી કરો, ભગવાનને પ્રાર્થના કરો કે તમારું જે કોઈ સ્વજન તકલીફમાં છે, બીમાર છે, એને સારા કરો, એની માંદગીમાં આવતા તમામ વિઘ્નોનો નાશ કરો અને એને સ્વાસ્થ્યનું વરદાન આપો। બસ નાનકડી પ્રાર્થના કરી ને જો તમારું સ્વજન મોદક ખાવાની પરિસ્થિતિમાં હોય તો થોડોક પ્રસાદ એમને ખવડાવો અને બાકીનો પ્રસાદ વેચી દો। આ પ્રસાદ સાંજ સુધી પણ તમારે રાખવાનો નથી, તરત જ તમારી પૂજા પતે એટલે તમારા સ્વજનને ખવડાવો અને પછી આ પ્રસાદ બધો વેચી દો। અને બીજે દિવસે તમારે એનો ચમત્કાર જોવાનો છે। હવે પેલી ઉપર જે 11 દુર્વા મૂકેલી ને એને લઈ લેજો, એ લાલ કપડામાં બાંધીને તમારા સ્વજનના માથા નીચે મૂકી દેજો। બસ આટલો નાનકડો ઉપાય કરી લો, તમારું સ્વજન ધીરે 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 થોડા દિવસમાં સારું થઈ જાય અને પ્રથમ પૂજનીય એવા ગણેશજી વિઘ્નહર્તાના આશીર્વાદથી એમની માંદગી દૂર થાય। ગણેશજી કેતુના દેવ કહેવાય છે અને કેતુ પણ માંદગી માટે બહુ જવાબદાર ગ્રહ છે। તો આવા સમયે જો આપણે આ દેવની સહાય માંગી લઈએ ને એની પાસે વરદાન લઈ લઈએ તો આપણો જે સ્વજન બીમાર છે તરત સારો થઈ જાય।
અને આનું પરિણામ તમને દેખાશે, જોઈ શકશો કે ભાઈ ઝડપથી રિકવરી આવી, રોગ સારો થયો, માંદગી દૂર થઈ ને આપણું સ્વજન સ્વસ્થ થવા માંડ્યું. તો કેટલો સરસ ઉપાય છે, એક ચપટી પ્રસાદમાં, વિઘ્નહર્તાનો એક ચપટી પ્રસાદ કેટલું મોટું કામ કરે છે એનો અનુભવ તમને આ ઉપાય પછી થઈ જ જશે. તો મિત્રો, આવા જે લોકો માંદગીમાં સપડાયેલા છે એ લોકોના સ્વજનોએ આ એક નાનકડો ઉપાય કરવો જોઈએ અને ચોક્કસપણે આ માંદગીમાંથી એમને મુક્તિ અપાવવી જોઈએ. તો મિત્રો, આજનો વિડિયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.